नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज जोवानुं छे आपणे डीमेट खातानो ख्याल। कोने कहेवाय डीमेट खातुं? सौथी पहेला तो आपणे ए वात करी लईए। शेर बजारमां दाखला तरीके हूँ तमने कहूँ, तमारे बैंक में बचत खातु खोलावु होय, एटले के सेविंग एकाउंट, के जेमा पैसा नी लेवड़ देवड़ करवी होय तमारे, एटले आपणे बैंके जाय खातु खोलावीए, बराबर। एवी ज रीतना शेर बजारनुं तमारे करवू होय, શેરની લે વેચ કરવી હોય, તો તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે। શું ખોલાવવું પડે? ડીમેટ ખાતું ખોલાવવું પડે। હવે ભૂતકાળમાં શું હતું એ તમને કહી દઉં પહેલાં, કે ભૂતકાળમાં દાખલા તરીકે તમે તમારું રિઝલ્ટ જોયું છે ને, 10માનું, 12માનું, એક્સ વાય ઝેડ, 11માનું, એવા રિઝલ્ટ જેવા કાગળ હોય એને શેર સર્ટિફિકેટ કહેવાય। શું કહેવાય? શેર સર્ટિફિકેટ। માની લ્યો તમારી પાસે 1000 શેર હોય, 10000 હોય, 50000 હોય, 1,00,000 શેર હોય, એનું જે તે કંપનીના હોય, તો એ કંપનીના શેર તમને સર્ટિફિકેટ સ્વરૂપે મળતા। ટૂંકમાં તમારી પાસે શું હોય? સર્ટિફિકેટ હોય, બરાબર। હવે એ બહુ લાંબી પ્રોસેસ હતી। હવે માની લ્યો તમારી શેર વેચવા છે, તમારે એ શેર વેચવા છે, તો વેચવા માટે તમારે શું કરવું પડતું ભૂતકાળમાં? કે આ શેર જે છે એનું પહેલાં ફેરબદલીનું ફોર્મ ભરવું પડ્યું તમારે। માની લો તમારે એ શેર મને વેચી દેવા છે, કે કંપનીને વેચી દેવા છે, કે એક્સ વાય ઝેડ, તો ફેરબદલીનું શું કરવું પડે? ફોર્મ ભરવું પડે। ફોર્મ તમે કંપનીમાં મોકલાવો, કંપની તમને ફેરબદલી કરી દે, ત્યારે એ શેર વેચાય કે ખરીદાય કે આવું બધું થતું। હવે આ બધી પ્રોસેસ જે રહી ને, એ એક તો લાંબી અને કંટાળાજનક હતી। કેવી હતી? લાંબી અને કંટાળાજનક હતી, બરાબર। એટલે સેબીએ શું કર્યું? સેબી એટલે આપણે વાત થઈ ગઈ છે અગાઉ, કે કોઈ પણ શેરબજારનું કંપની જે છે એને સેબીમાં લિસ્ટેડ કરવી પડે। તો સેબીએ શું કર્યું? આખે આખું શેરબજારનું માળખું છે ને એ કોમ્પ્યુટરાઇઝ્ડ કરી નાખ્યું, મતલબ ઇલેક્ટ્રોનિક કરી નાખ્યું આખું। અત્યારે તમે ઓનલાઈન સવારે ચાલુ જોવો એટલે તમને કોમ્પ્યુટરમાં બતાવે કે ભાઈ આ શેર જે છે એ કોના શેર છે અને કેટલો ભાવ છે, ખરીદી કેટલામાં કરવી, વેચાણ કેટલામાં કરવું, આવું બધું અત્યારે આપણને ઓનલાઈન બતાવે, બરાબર। તો ડીમેટ ખાતાનો ખ્યાલ જે છે એમાં જોજો ખાસ, ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી, એટલે કે ફિઝિકલ શેર આપતી। આ શેર કાગળ સ્વરૂપે હતા, સર્ટિફિકેટ હતું એક, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા। તમારી પાસે શેર હોય એટલે તમારી પાસે શેર સર્ટિફિકેટ હોય। દાખલા તરીકે અત્યારે નાગરિક બેંકના શેર લેવા જાઓ, ત્યાં શેર સર્ટિફિકેટ તમને આપે। શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું। હવે માની લો કે તમારે ફેરબદલી કરવી શેરની, તો એમાં ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા। મતલબ તમારી પાસે જે શેર સર્ટિફિકેટ હોય ને એને તમારે કંપનીને પાછું આપી દેવાનું, જો શેરબદલીની ફેરબદલી કરવી હોય તો। આ વિધિ એક તો લાંબી અને કંટાળાજનક હતી। કેવી હતી? લાંબી અને કંટાળાજનક હતી। ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ વગેરે
જે છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. અહીંથી તમે અત્યારે અમેરિકા બેઠા હોય ને તો પણ તમે તમારા શેરને જોઈ શકો ઓનલાઈન, બરોબર છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. ડિપોઝિટરી સંસ્થા જે છે એ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીને જાળવી રાખે છે, બરોબર છે. આગળ જોઈએ છીએ. હવે જોજો, ડીમટીરિયલાઇઝેશન એટલે આ લીટી બહુ મહત્વની છે. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જે જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. ભૌતિક સ્વરૂપ, અત્યાર સુધી આપણે ભૌતિક સ્વરૂપ એટલે શું, તો કે તમારી પાસે જે શેર સર્ટિફિકેટ હતા ભૂતકાળમાં એની બદલે એ હવે કેવા થઈ ગયા, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થઈ ગયા. હવે તમારી પાસે કંઈ સર્ટિફિકેટ ન હોય, હવે શું હોય કે ટૂંકમાં તમે ઓનલાઈન જોઈ શકો, તમારા ખાતામાં જોઈ શકો કે મારા ખાતામાં 1000 શેર પડ્યા છે, એનો ભાવ આટલો છે. રૂબરૂ હું તમને બતાવીશ, બરોબર, જ્યારે આપણે મળીએ ત્યારે કે કેવી રીતના હોય. આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું ડીમેટ એટલે શું? ડીમેટ એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતરણ, એટલે ડીમેટ, બરોબર. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. મતલબ તમારે શેર બજારમાં ધંધો કરવો છે એટલે હવે તમારે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. એ સંસ્થા જે છે ડિપોઝિટરી, એ તમને ડીમેટ ખાતું ખોલી આપે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. માની લો કે તમારે શેર બજારનું કરવું છે એટલે તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીમેટ ખાતું ખોલાવવા માટે તમારે એક વિનંતી ફોર્મ ભરવું પડે. એ વિનંતી ફોર્મ જે છે એ ડિપોઝિટરી સંસ્થાને આપો. ડિપોઝિટરી સંસ્થા જે છે એ તમારું ડીમેટ ખાતું ખોલી આપશે. હવે જોઈએ ડિપોઝિટરીનો અર્થ. ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. કેટલી કંપની ભારતમાં? તો કે 18. આ બધાએ આ બધી નોંધાયેલી કંપની હોય. કેવી કંપની હોય? લિસ્ટેડ કંપની હોય. કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય ને, જોજો સાંભળજો, ખાલી પ્રાઇવેટ નહીં, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય ને, એ બધી રજિસ્ટર્ડ કંપની હોય શેર બજારમાં અને એ ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. હવે ડિપોઝિટરી કાયદો 1996 અમલમાં આવ્યો, આ વસ્તુ યાદ રાખજો. ડિપોઝિટરી કાયદો જે છે એ 1996 અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે છે. કોઈ પણ કંપનીએ ડિપોઝિટરી તરીકે કામ કરવું હોય, ડિપોઝિટરી એટલે શું, કે એ લોકો તમારું ડીમેટ ખાતું ખોલી આપે, સમજાય છે. એને સેબી સમક્ષ, દાખલા તરીકે હું એક કંપની લઈને બેઠો છું, જય વિજય સ્કૂલ નામની. હવે એ સ્કૂલ જે છે એને પહેલાં મારે સેબી સમક્ષ નોંધણી કરાવવાની, સેબી મને પ્રમાણપત્ર આપે નોંધણીનું, ત્યારબાદ જ હું શેરની લે વેચ કરી શકું. રેડી? જોજો, ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદો અને સેબી દ્વારા થાય છે. ડિપોઝિટરી કાયદો અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે.
તમારી પાસે ડીમેટ ખાતું હોવું જોઈએ. અને ડીમટીરિયલાઇઝેશન આપણે ઉપર જોઈ ગયા કે ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર એને ડીમટીરિયલાઇઝેશન કહેવાય. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. હવે જેટલા શેર જે છે, બરાબર છે, એ ભૌતિક એટલે કે તમારા હાથમાં સર્ટિફિકેટ ન આપે, બધું કોમ્પ્યુટરમાં બતાવે, હવે એની જાળવણી કરવાનું કાર્ય કોનું? તો કે ડિપોઝિટરી ખાતાનું. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું છે. તમારે તમારા કોઈ પણ સોદા કરવા છે, લેવેચ કરવી છે, તો એની સેવા કોણ પૂરી પાડે? તો કે ડિપોઝિટરીવાળા. ભારતમાં હાલ બે ડિપોઝિટરી છે. પહેલું નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, NSDL. આ તમને શેરબજારમાં મદદરૂપ થાય. અને બીજું છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, CDSL. NSDL અને CDSL આ બેના પૂરેપૂરા નામ તમને યાદ હોવા જોઈએ. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. લિમિટેડ આવ્યું જેની પાછળ, એનો મતલબ એમ સમજવાનો કે લિસ્ટેડ નોંધાયેલી કંપની છે. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. ટૂંકમાં તમે રોકાણકાર હોય તો તમને આ બે જે છે એ તમને સેવા પૂરી પાડે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. ટૂંકમાં રોકાણકારોને અથવા ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ દ્વારા એવા મધ્યસ્થી જે હોય એના દ્વારા સેવા આપવાનું કાર્ય જે કરે એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેરદલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે છે. બેંક હોય, બેંકના શેર હોય, નાણાકીય સંસ્થા હોય એના શેર હોય, શેરદલાલ હોય એના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કાર્ય કરી શકે છે. હવે જોઈએ આપણે કે ભાઈ આ NSDL છે શું. ભારતમાં બે ડિપોઝિટરી છે, એક NSDL અને એક CDSL. પહેલાંથી નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરીને જોઈ લઈએ આપણે. તો કે ભાઈ NSDL એ કંપની દ્વારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. કંપની ધારા અન્વયે સ્થપાયેલી એક જાહેર કંપની છે. તેની નોંધણી SEBI 1996 થઈ હતી. યાદ રાખજો, NSDLની સ્થાપના અથવા તો નોંધણી SEBI 1996 થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ જે અત્યારે શેરબજારની દલાલ સ્ટ્રીટ તરીકે બોમ્બેમાં જાણીતી છે, એના થકી NSDLની સ્થાપના કરવામાં આવી છે. કેટલીક નાણાકીય સંસ્થા અને સ્ટોક એક્સચેન્જે NSDLની સ્થાપના કરી. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. જો કોઈ સરકાર નથી કરતી, NSDLનું જે સંચાલન જે છે એ કોઈ સરકાર નથી કરતી, કેમકે એ જાહેર કંપની છે. જાહેર કંપની છે એટલા માટે એનું સંચાલન કોણ કરે છે? સંચાલક મંડળ. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. મતલબ NSDLના કાર્ય કોણ કરે? તો કે એની નીચે એના માણસો કરતા હોય, એના પ્રતિનિધિઓ કરતા હોય, બરાબર છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણ ગ્રાહકો પાસેથી, બરાબર. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે આ NSDL, એને આપણે ફી સ્વરૂપે આપવાના હોય. આ સંસ્થા રીમટીરિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. મતલબ આ કરે શું?
તો કે તમે ડીમેટ ખાતું ખોલાવ્યું એટલે NSDL કરે શું? તો કે ભાઈ તમારે શેરના સોદા કરવા છે તો NSDL કરી આપશે, બોનસ વગેરે. ગ્રાહકનું ખાતું રાખવું છે નથી રાખવું, આ બધું જ NSDL દ્વારા થશે. ત્યારબાદ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ, આપણે જોયું એક NSDL ને, હવે જોઈ લે CDSL. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી. હવે ધ્યાન રાખજો, NSDL જે ઉપર આપણે જોયું એની સ્થાપના કોણે કરી? તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓએ કરી. જ્યારે CDSLની સ્થાપના કોણે કરી? તો કે મુંબઈ શેર બજારે કરી અને બેન્કે કરી 1999માં. NSDL જે છે એ 1996માં આવ્યું, CDSL જે છે એ 1999માં આવ્યું. CDSLનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. ટૂંકમાં તમારો ડેટા જે છે એ બીજા કોઈ પાસે ન જાય, સારી રીતે તમે જેટલા શેર બજારમાં રોકા હોય, જેટલા શેર તમારી પાસે હોય એ તમારા ખાતામાં પડારીએ, બીજા કોઈને બતાવે નહીં આવું બધું. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. એમાં જેટલા લોકો પાર્ટિસિપન્ટ હોય CDSLમાં એની જાહેર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. સમગ્ર ભારતમાં ઓનલાઈન, સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી, મતલબ આપણે બધા ઓનલાઈન જ જોડાયેલા હોય છીએ, રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. આનું મેઇન કામ શું NSDLનું CDSLનું? કે ઘર બેઠા તમે શેરબજારનું સોદાની પતાવટ કરી શકો. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. ટૂંકમાં એનું કાર્ય શું NSDLનું CDSLનું? તમામ પ્રકારનું કાર્ય જોવાનું, કેટલા સોદા થાય છે રોજબરોજના. કેમ કે આપણે ભારતમાં તો 135 કરોડ પ્રજા છે, 135 કરોડ પ્રજા જે છે એના તમામ પ્રકારના સોદા જોવા, વ્યવહાર કરી આપવા એકબીજાના, આ બધું જ કામ NSDL અને CDSL કરે છે. ફરીથી કહું છું કે NSDLની સ્થાપના જે છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓએ 1996માં કરી, જ્યારે CDSLની સ્થાપના જે છે એ મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી કરવામાં આવી 1999માં. બરોબર, આટલું યાદ રાખજો. બેયનું કાર્ય શું? તો કે રોકાણકારો જે છે એને સુવિધાયુક્ત સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બરોબર, ચલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ખાસ ધ્યાન રાખજો ડિપોઝિટરીનો અર્થ અને ડીમેટ ખાતાનો ખ્યાલ તમને યાદ હોવું જોઈએ. NSDL અને CDSL આ બંને જે છે એકવાર વાંચી લેજો. ખાસ 3-11માં વાળાએ લખવાનું રહેશે, 12માં વાળાએ વાંચવાનું રહેશે. ખાસ મગજમાં બેસી જવું જોઈએ, કેમકે તમે પણ ભવિષ્યમાં જ્યારે શેરબજારનું કરવા જાશો ત્યારે તમને થોડી ઘણી માહિતી હોવી જોઈએ. બરોબર છે, એટલા માટે જ આ પાઠ જે છે એ કોમર્સના સ્ટુડન્ટને એટલા માટે જ ભણાવવામાં આવે છે. બરોબર છે, ઓકે, જય હિન્દ, અસ્તુ.